નમસ્કાર ગુજરાત, તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર. દરેક વાહન ચાલકો થઈ જાઓ સાવધાન, આરટીઓ નો નવો નિયમ જાહેર. જાણી લો, નહીતર ભરવો પડશે દંડ અને તમારા ખિસ્સા થશે ખાલી. જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે આરટીઓનો નવો નિયમ જાહેર. રાજ્યમાં વાહનોના રજીસ્ટ્રેશનને લઈને મહત્વપૂર્ણ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. જો રાજ્યમાં વાહનોના લાયસન્સ પ્લેટમાં હિન્દી અક્ષરો દર્શાવવામાં આવશે તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ દ્વારા આકરા પગલાં લેવામાં આવશે. પરિણામે આવી પ્લેટો પર નંબર લખવા માટે દોષિત વ્યક્તિઓને સખત અને નોંધપાત્ર દંડ કરવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, માનવ સ્વભાવની સ્વનુકસાન માટેની વૃત્તિ ઘણીવાર આપણી ભૂલોમાં પ્રતિબિંબિત થાય છે. આરટીના નિયમોનું પાલન ન કરવું અને તમારા વાહનની લાયસન્સ પ્લેટ સાથે ચેડા કરવાથી નોંધપાત્ર નાણાકીય દંડ થઈ શકે છે. આ અભિયાનનું સંચાલન મિત્રો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આરટીઓ દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો જાણી લો, તમારા વાહનની નંબર પ્લેટમાં કરવામાં આવેલ કોઈ પણ ફેરફાર તેનો દેખાવ અને શૈલીને વધારવાના ઈરાદા સાથે તેના નોંધપાત્ર પરિણામોમાં પરિણમી શકે છે. આરટીઓ દ્વારા જારી કરેલા નંબર પ્લેટમાં ફેરફાર કરવા અથવા કોઈ પણ અનધિકૃત ક્રિયામાં સામેલ થવા પર સખત પ્રતિબંધ છે. તમને મિત્રો જણાવી દે, આરટીઓના નવા નિયમમાં 5,000 રૂપિયાનું ચલણ શા માટે લેશે? અસંખ્ય વ્યક્તિઓ તેમાં વાહનની લાયસન્સ પ્લેટ પર હિન્દી જેવા નંબર લખવાનું પસંદ કરે છે. દાખલા તરીકે પેટર્ન પ્રમાણે 4141 પિતા અથવા દાદા શબ્દને મળતી આવે છે. વધુમાં તેની લાયસન્સ પ્લેટની વિશિષ્ટતા અને આકર્ષણને વધારવા માટે વ્યક્તિઓ પ્લેટના મૂળ સફેદ રંગનો ફેરફાર કરે છે. આ મુદ્દાને ઉકેલવા માટે લખનૌમાં મંગળવારથી એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. દરેક વાહન ચાલકો જાણી લો, નહીતર થશે 5,000 રૂપિયાનો દંડ. આ ગુના માટે કોઈ પણ વ્યક્તિ પકડાશે તો તેને 5,000 રૂપિયાનો દંડ થશે. ભારત સરકારે મોટર વાહન અધિનિયમમાં વ્યાપક ફેરફારો લાવીને વાહનોની વધતી સંખ્યાને પ્રતિભાવ આપ્યો છે. એટલું જ નહીં મિત્રો, ઉલ્લંઘન માટે થશે ટ્રાફિકનો દંડ. ભારતના ટ્રાફિક નિયમો તાજેતરમાં રજૂ કરાયેલા મોટર વાહન અધિનિયમ 2019નું પાલન કરે છે. નવીનતમ ફેરફારોએ નિયમો અને દંડને નોંધપાત્ર રીતે વધુ તીવ્ર બનાવ્યા છે, જેમાં નાણાકીય દંડ અને જેલની સજા બંનેમાં વ્યાપકપણે વધારો થયો છે. અનિવાર્યપણે સુધારાઓને કારણે શિક્ષાત્મક પગલાઓમાં નોંધપાત્ર વધારો પણ થયો છે. તો હવે મિત્રો જાણી લો ટ્રાફિકના નવા નિયમો લાગુ. જો તમે તમારા વાહન માટે યોગ્ય વીમા વિના ડ્રાઇવિંગ કરતા જણાશો તો અગાઉ 1,000નો દંડ અથવા 3 મહિના સુધી જેલની સજા, પરંતુ હવે 2,000નો દંડ અને 3 મહિના સુધી જેલની સજા બદલાશે. પ્રથમ વખત અપરાધીઓ અને ત્યારબાદ દંડ વધારીને 4,000 રૂપિયાનો દંડ અથવા તો 3 મહિનાની જેલની સજા કરવામાં આવશે. તાજેતરમાં લાગુ કરાયેલા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અન્ય દંડ અને દંડમાં ગંભીરતામાં સમાન વધારો જોવા મળ્યો છે.